નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ સાત અને વિશે સામાજિક વિજ્ઞાનના ભાગ નંબર ત્રણ માં જે પહેલો પાઠ આપણને આપ્યો છે તે પાઠ નંબર અગિયાર પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધ સહજન પોથી નું મિત્રો સોલ્યુશન મેળવીશું પહેલો પ્રશ્ન જોતા પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને મિત્રો આખી તમારી સહજન પોથી પીડીએફ સ્વરૂપે મેળવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જે લિંક છે તેના ઉપર ક્લિક કરી અને WhatsApp ગ્રુપમાં જોઈન થઈ જશો તો ત્યાંથી તમને PDF મળી જશે હવે વાત કરીશું પ્રશ્ન નંબર 1 નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પેલું છે પર્યાવરણમાં કયા આવરણનો સમાવેશ કરી શકાય નહીં તો આવે ભાવાવરણ વાતાવરણમાં કોનો સમાવેશ કરવામાં આવે છે તો વાયુ પાણીની વરાળ ધૂળનારા ચકણો અને ક્ષાર કણો એટલે કે બ નંબર 3 તમે વહેલી સવારે સમુદ્ર કિનારે ચાલતા જાઓ છો અને તમને કયો સ્ફૂર્તિદાયક વાયુ પ્રાપ્ત થશે તો ઓજાન એટલે કે બ ઓપ્શન સાચો છે નંબર સુનામી જેવા શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન કરવામાં કઈ પ્રક્રિયા જવાબદાર નથી તો દાવાનળ નંબર પાંચ ધ્રુવ પ્રદેશથી વહેતા સમુદ્રના પ્રવાહ માટે નીચેનામાંથી માંથી કયું વિધાન સાચું છે તો બ ધ્રુવ પ્રદેશથી વિશ્વવૃત્ત તરફ વહે છે નંબર છ દસ થી અગિયાર કિલોમીટર જેટલી ઊંડી ખીણ કયા મહાસાગરમાં આવેલી છે તો પેસિફિક મહાસાગર નંબર બે ભરતી ભરતીકી ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે તો બાર પોઈન્ટ પચીસ કલાક એટલે કે બાર વાગીને પચીસ મિનિટ કયું બળતણ પ્રદૂષણ મુક્ત બળતણ નથી તો પેટ્રોલ નીચેનામાંથી કોનો હવા પ્રદુષ

પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર વાક્યની અંદર લખો મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત કયા કયા છે તો ભૂમિગત પાણી મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત છે નંબર બે ચીડિયાપણો અને બહેરાશ કયા પ્રદૂષણની માનવ જીવન ઉપર અસર કરે છે તો ચીડિયાપણો ને બહેરાશ એ ધાવી પ્રદૂષણની માનવી જીવન ઉપરની અસર કરે છે

સંદેશા વ્યવહાર કયા આવશે અને પૂનમના દિવસે એક જ સીધી રેખામાં આવે છે તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે મહાત્મા ગાંધીજીએ પ્રદૂષણ વિશે શું કહ્યું છે તો મહાત્મા ગાંધીએ કહ્યું છે કે માનવીની વિવિધ ગતિવિધિઓથી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે ખરા ખોટાની વાત કરીએ તો હવાનું પ્રદૂષણ ઘટાડવા વાહનો માટે પીયુસી નો કડક અમલ કરાવવો જોઈએ તો સાચું છે પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ કહે છે તો સાચું છે માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરતો નથી તો ખોટું નંબર પૃથ્વી ઉપર સૂર્ય કરતા ઘણા કીટકોને સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામતા નથી તો ખોટું છે મિત્રો પ્રશ્ન નંબર ચાર નીચેના ઉત્તર માટે બે ત્રણ વાક્યમાં લખો તો માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું તો માનવીય પોતાના બૌદ્ધિક કૌશલ્ય અને વિજ્ઞાનના મદદથી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોમાં કરેલા પરિવર્તનો અને તેના પરિણામો સ્વરૂપે બનેલી તમામ બાબતોનો સમાવેશ માનવ નિર્મિત પર્યાવરણમાં થાય છે પાષાણ યુગનો આદિ માનવ ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો તે પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુરૂપ જીવન જીવતો જળ પ્રદૂષણ શા કારણે થાય છે તો જળ પ્રદૂષણ થવાના કારણો આ મુજબ છે માનવીની દૈનિક ક્રિયાઓ અને ઘર ઘરવપરાશનું ગટરનું ગંદુ પાણી ખુલ્લામાં છોડવું ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા માટે વપરાયેલું ગંદુ પાણી રંગ રસાયણ ઉદ્યોગોમાં વપરાયેલું કેમિકલયુક્ત દૂષિત પાણી ઉદ્યોગોનો ધુમાડો અને વાયુ વરસાદ સાથે ભળતા વરસાદી તેજાબી બીવર્ષા ખનીજ તેલના કૂવાઓ તેમજ ખનીજ તેલ વાહક જહાજોની અંદર થતા અકસ્માતો કે ગાળતવા ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ પ્રશ્ન નંબર મિત્ર 3 હવાનું પ્રદૂષણ અટકાવવા કયા પગલા લેવા જોઈએ તો હવાનું ઉપયોગ ખૂબ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ વાહનોની અંદર સીએનજી અને પીએનજી તેમજ સૌર ઉર્જા તથા વિદ્યુત જેવા પ્રદૂષણ મુક્ત બળતણનો ઉપયોગ પ્રોત્સાહિત માટે કરવો જોઈએ જળ પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્ન લખો તો ઘર વપરાશની ગટરના પાણીની તેમાં રહેલા પ્રદૂષણને પ્રદુષણ શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા દૂર કરીને નદી કે દરિયામાં છોડવા જોઈએ ઉદ્યોગોમાં વપરાયેલા દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી તેનો નિકાલ કરવો જોઈએ સરકારે ગંદા પાણીના નિકાલ ઉપર કાયદો દ્વારા કડક નિયંત્રણો મૂકવા જોઈએ પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના ઉત્પાદન અને વપરાશ ઉપર અંકુશ મૂકવો પર્યાવરણ એટલે આમ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ પર્યાવરણ મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણનું બનેલું આવરણ છે પ્રશ્ન નંબર પાંચ કારણ આપવો દરિયામાં ભરતી ઓટ થાય છે કારણ કે પૃથ્વી પર સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના લીધે ભરતી ઓટ આવે છે પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે માટે અલગ અલગ સમયે ભરતી અને ઓટ આવે છે અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે કારણ કે અમાસ અને પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે પારિભાષિક શબ્દો સમજૂતી આપો પ્રદૂષણ પ્રદૂષણ તો એટલે માનવીની વિવિધ પ્રવૃત્તિઓની હાનિકારક દ્રવ્યના પ્રવેશથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા ભરતી ઓટ તો સમુદ્રના પાણી દિવસમાં બે વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે સમુદ્રની પાણી ઊંચે ચડે અને તેની ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહે છે જીવા વરણ તો મિત્રો ભૌતિક વાતાવરણ અને જલાવરણ જે ભાગમાં જીવસૃષ્ટિનો અસ્તિત્વ છે તેને જીવાવરણ કહે છે જીવાવરણની અંદર માનવો વનસ્પતિઓ પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે ટૂંક નોંધ લખો જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો તો પ્લાસ્ટિક અને રસાયણોનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો ઔદ્યોગિક વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી બિન બિનઉપજાઉ પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ ખેતીમાં રાસાયણિક ખાતરોના બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ

ગ્રહોની અંદર ધ્વનિ શોષક યંત્ર અને પડદા લગાવવા કહીશ સામાજિક પ્રસંગો ઉત્સવો ઉદ્ઘાટન પ્રસંગ કે લગ્ન પ્રસંગ વગેરેમાં બિનજરૂરી કોકાટ કરીશ નહીં ઉજવણીના કાર્યક્રમો અને સરઘસોમાં ફટાકડા ફોડીશ નહીં શાળા અને હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન અને સાયલન્સ ઝોનનો કડક અમલ કરીશ વિમાન મથકોની આસપાસ ઉદ્યોગોના તથા શહેરના મુખ્ય રસ્તાઓની બંને બાજુ વૃક્ષો ઉગાડીને વાહનોના અવાજનું નિયંત્રણ કરવાના પ્રયત્ન કરે માંગ્યા મુજબ મિત્રો પ્રવૃત્તિ કરવાની છે વર્ગીકરણ કરો તો વર્ગીકરણ આપણે આ રીતે કરીશું જમીન પ્રદૂષણની અંદર ઘન કચરો ઉત્ખનન પ્રવૃત્તિ પ્લાસ્ટિકનો ઉપયોગ અને રાસાયણિક ખાતર જળ પ્રદૂષણની અંદર ગટરનું પાણી ઉદ્યોગોનું દૂષિત પાણી હવા પ્રદૂષણની અંદર ધૂળ રજકણો વાહનોનો ધુમાડો કોલસાના રજકણો જહાજોમાં વપરાતું બળતણ ધવની પ્રદૂષણની અંદર જેટ વિમાનનો અવાજ ડીજેનો અવાજ અને લાઉડ સ્પીકર તમે જોયેલા હોય તેવા મિત્રો પ્રદૂષણના ચિત્રો અહીં ચોંટાડી અને પ્રદૂષણનું નામ લખો તો જમીનનું પ્રદૂષણ જળ પ્રદૂષણ મિત્રો ત્યાર પછી આગળના પાઠનો સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો